શાળાની મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે મિત્રો, મેં ઓલરેડી ઇંગ્લિશ સ્પોકનના વિડીયોમાં વિડીયો નંબર 1 અને 2 માં બધી ટ્રિક્સ અને મારે જે કંઈ કહેવું હતું કે ઇંગ્લિશ કેવી રીતે શીખી શકાય એ બધું જ વિડીયો નંબર 1 અને 2 માં સમજાવી દીધું છે. એટલે હું વારંવાર દરેક વિડીયોમાં સમજાવવા માંગતો નથી, કારણ કે પછી વિડીયો લેન્ધી લાંબો થઈ જાય છે. ઓકે માય ડિયર ફ્રેન્ડ, આપણે અગાઉ જે વિડીયો લીધા એમાં થોડી પ્રેક્ટિસ કરી, જે 3-4, 4-5 સેન્ટેન્સ આપણે ડેલી શીખ્યા કે જે ઘરમાં બોલાય છે. લાસ્ટ વિડીયોમાં એક અને બે શબ્દોવાળા વાક્યો જે મેક્ઝિમ ઘરમાં બોલાતા, આજુબાજુ ફ્રેન્ડ સર્કલ સાથે આપણે વાતચીતમાં બોલતા, એ શબ્દોનો આપણે ઉપયોગ કર્યો. આજે 2-3 શબ્દોવાળા વાક્યોનો ઉપયોગ કરીશું. યસ માય ડિયર ફ્રેન્ડ, 2-3 શબ્દોવાળા વાક્યોનો ઉપયોગ કરીશું, જે મેક્ઝિમમ આપણે આજુબાજુ મિત્રો સાથે ઘરમાં બોલીએ છીએ તે બધા જ આની અંદર આવી જશે. બટ માય ડિયર ફ્રેન્ડ્સ, હું તમને શોર્ટમાં કહી દઉં, જે વિદ્યાર્થી મિત્રોએ 100% ઇંગ્લિશ શીખવું છે, રિમેમ્બર ડેટ ઇંગ્લિશ વગર આ લાઈફમાં નહીં ચાલે. જો તમારે બેસ્ટ જોબ લેવી હોય, હાઈ લેવલ જો પદવી મેળવી હોય, ઊંચા ઊંચી પોસ્ટ મેળવવી હોય, તો વિધાઉટ ઇંગ્લિશ યુ નોટ સક્સેસ. ઓકે, ઇન ટુડે લાઈફ યાદ રાખો માય ફ્રેન્ડ્સ, હું અત્યારના જીવનશૈલીની વાત કરું છું, અત્યારના સમયની વાત કરું છું. અત્યારે ઇંગ્લિશ વગર નહીં ચાલે માય ડિયર ફ્રેન્ડ્સ. દુનિયાનો કોઈ એવો ક્લાસ નથી, કોઈ એવી ટેકનિક નથી કે તમને અંગ્રેજી બોલતા શીખવી શકે. વોટ સર, તમે સર શું વાત કરો છો? તમે તો કહો છો કે હું તમને અંગ્રેજી બોલતા કરી દઈશ. યસ માય ડિયર ફ્રેન્ડ, હવે યાદ રાખો હું શું તમને કહેવા જઈ રહ્યો છું. તમારે જો ઇંગ્લિશ શીખવું જ હોય તો એના માટે તમારે પોતે સ્પીક કરવું પડે. જે રીતે હું તમને બુકો આપી દઉં, અનલિમિટેડ બુકો આપી દઉં, 100, 200, 300 બુકો આપી દઉં, હાઉ ટુ સ્વિમ, કેવી રીતે તરવું, ચલો બધી જ વાંચી લો, અને જમ્પ મારો પાણીમાં, શું તમે તરી શકશો? ગમે તેટલી તમે બુકો વાંચી લો, ગમે તેટલા વિડીયો જોઈ લો તમે, હાઉ ટુ સ્વિમ કેવી રીતે તરવું, શું તમે તરી શકશો? નો માય ડિયર ફ્રેન્ડ્સ. પણ જો તમે બિલકુલ ભલે બુકો નથી વાંચી, માત્ર એક જ બુક વાંચી છે, પણ તમે પ્રેક્ટિકલી ડૂબકી મારી છે પાણીમાં, તમે 2-3 દિવસ, 5 દિવસ, અઠવાડિયું, મહિનો, 2 મહિના તમે પાણીમાં તમે ટ્રાય કરજો તરવાનો, તો 100% તમને સ્વિમિંગ આવડી જશે. કેવી રીતે આવડ્યું? કારણ કે તમે અંદર પ્રેક્ટિકલી અંદર ડૂબકી મારી. તો મારું કહેવાનો તાત્પર્ય એટલું જ છે, ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, તો પ્લીઝ ટ્રાય ટુ સ્પીક ઇંગ્લિશ, ટ્રાય ટુ સ્પીક ઇંગ્લિશ. યસ માય ડિયર ફ્રેન્ડ, અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કરો, કરો અને કરો જ. ગમે તેવું તૂટેલું ફૂટેલું પણ અંગ્રેજી બોલો, બોલો અને બોલો જ, તો જ તમે અંગ્રેજી બોલતા થશો. બાકી દુનિયાનો કોઈ ક્લાસ નથી જે ચેલેન્જ આપે કે હું બોલતા કરું. યસ માય ડિયર ફ્રેન્ડ, હું અત્યારે આટલું છાતી ઠોકીને કેમ કહી શકું છું? બીકોઝ તમે તો સ્ટાર્ટિંગના વિડીયોમાં જ છો મિત્રો. આ લોકડાઉનના સમયમાં હું ઓલરેડી ઇંગ્લિશ સ્પોકનના ઘણા વિડીયો બનાવી ચૂક્યો છું. યાદ રાખો, અત્યારે છેક આવી ગયો છું, ત્યારે મને ખબર પડી છે, એક્સપિરિયન્સ થયો છે, કે જે સ્ટુડન્ટ ડેલી ઇંગ્લિશ તૂટેલું ફૂટેલું પણ બોલશે એ 100% બોલી શકશે ઇંગ્લિશ. એટલે મિત્રો, આટલા બધા એક્સપિરિયન્સ સાથે મેં એ રીતની સિરીઝ વિડીયો બનાવી, વિડીયોની એ રીતની સિરીઝ બનાવી છે મારી સાથે જ. મેં તમને પહેલા જ વિડીયોમાં, બીજા વિડીયોમાં કહી દઉં કે આપણે ગુજરાતી માધ્યમમાંથી છીએ, આપણે ગુજરાતી છીએ, માટે ઇંગ્લિશ બોલવામાં વધારે પ્રોબ્લેમ થશે. પણ બટ માય ડિયર ફ્રેન્ડ્સ, મેં ઇંગ્લિશ વિડીયો, ઇંગ્લિશ સ્પોકનના વિડીયો એ રીતે બનાવ્યા છે, જો તમે મારા વિડીયોની સાથે ચાલશો, એ પ્રમાણે ડેલી ઘરે પ્રેક્ટિસ કરશો, તો 100% તમે અંગ્રેજી ફટાફટ બોલી શકશો. ઓકે, અને જો તમે એક વખત ઇંગ્લિશ બોલવા શરૂ કર્યું તો તમારી અંદર એનર્જી, એક એન્થુઝિયમ્સ અંદર આવી જશે, એક દગજ આવશે કે હવે તો હું ઇંગ્લિશ જ બોલીશ જ.
ओके तो मित्रों आज वीडियो में बना जे पहला एक शब्द वाला वाक्य पछि बे शब्द वाला वाक्य पछि घर में बोलाता वाक्य बाथरूम में जारे अपने नावा जे त्यारे बोलाता वाक्य किचन रसोड़ा में बोलाता वाक्य स्कूल क्लास में बोलाता वाक्य आ रीते मैं अलग अलग भाग पड़ा छे એટલે જેથી આપણે ડેલી લાઈફની અંદર બોલાતા વાક્યોની તમે પ્રેક્ટિસ કરી શકો એને મેક્સિમમ યુઝ કરી શકો એન્ડ ત્યાર પછી ટેન્સ પ્રમાણે યસ માય ડિયર ફ્રેન્ડ ટેન્સ પ્રમાણે વિડીયોઝ બનાવ્યા છે એક એક ટેન્સ હું ડીપમાં લીધા છે ત્યાર પછી ગ્રામેટિકલના એક એક પોઈન્ટ નો ઇંગ્લિશ પ્રોકરમાં કેવી રીતે યુઝ કરો તે લીધો છે એનો અર્થ એવો થયો કે આ જે ઇંગ્લિશ પોકરનામે જે વિડીયોઝની સિરીઝ બનાવી છે એમાં ટોટલી ઇંગ્લિશ પોકર આપણે જીવનશૈલીમાં બોલાતા ડેલી સેન્ટેન્સ ટોટલી ટેન્સ એન્ડ ટોટલી ગ્રામરના પોઈન્ટ બધું જ મેં લઈ લીધું છે ડોન્ટ વરી તમે સરસ મજાનો ફર્સ્ટ ક્લાસ ઇંગ્લિશ શીખી શકશો વિથ ગ્રામર યસ માય ડિયર ફ્રેન્ડ એટલે પ્લીઝ હું તમને એટલું જ કહેવા માગું છું કે હું જે વિડીયો અપલોડ કરું એ વિડીયોને સાથે સાથે તમે પ્રેક્ટિસ કરતા રહો વચ્ચે ત્રણ દિવસની ગેપ આવશે એ ત્રણ દિવસ તમારે શું કરવાનું જે વિડીયો લાસ્ટ વિડીયોમાં સમજાવ્યું હોય એના આગળના વિડીયોમાં સમજાવ્યું હોય કારણ કે જેમ જેમ વિડીયો અપલોડ થશે એમ તમારી પાસે શબ્દ ભંડોળ વાક્ય ભંડોળ ઓલરેડી તમારી અંદર એડ થતું જશે તો પ્લીઝ બધા જ વાક્યોને બધા શબ્દોનો તમે ડેલી લાઈફમાં યુઝ કરો એને બોલો સ્પીક ઇન ઇંગ્લિશ ઇંગ્લિશમાં બોલો ઇંગ્લિશમાં યુઝ કરો ત્યારે તમે ઇંગ્લિશ બોલતા થઈ શકશો ઓકે તમારે કોઈ નવી બુકો શોધવાની કોઈ જરૂર નથી નવા સ્પેલિંગો શોધવાની કોઈ જરૂર નથી માય ડિયર ફ્રેન્ડ માત્ર મારા વિડીયોની સિરીઝ પ્રમાણે ચાલો અને તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો આપણા કેતુલ ક્લાસના વિદ્યાર્થી મિત્રો હું બબ્બે દિવસે ઇંગ્લિશના સ્પેલિંગો તમને મોકલું છું કિચનના એનિમલ્સના બર્ડ્સના કેમ કે જેથી તમારે ઓલરેડી એ પણ વર્ડ ભંડોળ પ્લસ થાય જરૂરી છે એ કાંઈ તાલી ના પડે એના માટે પણ ટીપે ટીપે સરોવર ભરાય એ માટે હું આ સ્ટેપ મૂક્યા છે એક દિવસ સ્પેલિંગો બીજા દિવસે નિબંધ એસે બોલવાના પ્રેક્ટિસ કરો સ્ટોરી બોલવાની પ્રેક્ટિસ કરો અને ત્રીજા દિવસે આ વિડીયો અપલોડ કરું છું એટલે મિત્રો મેં એટલું ફર્સ્ટ ક્લાસ આયોજન કર્યું છે જેને ઇંગ્લિશ બોલવું જ છે એ પ્લીઝ હજુ કહું છું મારા સાથે જ રહો ઓકે અને વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા સગા સંબંધીમાં જે ઇંગ્લિશ બોલવા માંગતા હોય ને પ્લીઝ આ વિડીયો શેર કરો અને તમે લાઈક તો જરૂર કરો હેલો ગુડ મોર્નિંગ બે ત્રણ શબ્દવાળા વાક્યના ઉપયોગ કરીશું હાઉ આર યુ કેમ છો તમારે મિત્રો મારી સાથે બોલવાનું ઓકે આઈ નો ઇટ હું તે જાણું છું આઈ ડોન્ટ નો હું જાણતો નથી આઈ ડોન્ટ નો આઈ થિંક ધેટ મને લાગે છે કે આઈ થિંક ધેટ આઈ અન્ડરસ્ટેન્ડ ઇટ હું તે સમજું છું આઈ અન્ડરસ્ટેન્ડ ઇટ આઈ હોપ ધેટ હું આશા રાખું છું કે આઈ હોપ ધેટ આઈ વોન્ટ ઇટ મારે તે જોઈએ છે આઈ વોન્ટ ઇટ આઈ ફાઉન્ડ ઇટ મને તે મળી ગયું આઈ ફાઉન્ડ ઇટ મને તે મળી ગયું આઈ હેવ ગોટ ઇટ મને તે મળી ગયું આ રીતે પણ બોલાય આઈ ગોટ ટુ નો મને ખબર પડી આઈ ગોટ ટુ નો આઈ એમ સેડ હું દુઃખી છું આઈ એમ સેડ આઈ એમ હેપી હું મજામાં છું આઈ એમ હેપી આઈ એમ શ્યોર ધેટ મને ખાતરી છે આઈ શ્યોર ધેટ આઈ એમ બિઝી હું વ્યસ્ત છું આઈ ફીલ ગુડ મને સારું લાગે છે આઈ ફીલ ગુડ ધેટ્સ ઇનફ બસ કરો યાર ધેટ્સ ઇનફ ધેટ્સ ટુ મચ ખૂબ જ છે ધેટ્સ ટુ મચ ધેટ્સ રાઈટ તે સાચું છે ધેટ્સ રાઈટ That's interesting. તે રસપ્રદ છે. That's interesting. That's fine. તે સરસ છે. That's fine. That's not fair. તે ખોટું છે. That's not fair. As you like, as you wish. જેવી તમારી મરજી.
ટચ વુડ, નજર ના લાગે, જ્યારે કોઈને નજર લાગે ત્યારે બોલી શકાય. નોટ એટ ઓલ, બિલકુલ નહીં. નોટ એટ ઓલ. નો મીન્સ નો, ના એટલે ના જ. નો મીન્સ નો. વોટ નોનસેન્સ, કેવી મૂર્ખાઈ છે. વોટ નોનસેન્સ. બી રેડી, તૈયાર થઈ જાઓ. બી રેડી, તૈયાર થઈ જાઓ. રેસ્ટ એશ્યોર્ડ, નિશ્ચિત રહો. રેસ્ટ એશ્યોર્ડ. નોટ રિસેન્ટલી, હમણાં નહીં. નોટ રિસેન્ટલી. નેવર માઇન્ડ, કાંઈ વાંધો નહીં. નેવર માઇન્ડ. હિયર ઇટ ઇઝ, તે અહીં છે. હિયર ઇટ ઇઝ, તે અહીં છે. નથિંગ સ્પેશિયલ, કંઈ ખાસ નહીં. નથિંગ સ્પેશિયલ. થિંક અગેન, ફરીથી વિચારો. થિંક અગેન. સેમ ટુ યુ, તમને એ પણ. સેમ ટુ યુ. સેમ ઓન યુ, નાના જ છે તમારા પર. સેમ ઓન યુ. કન્સિડર ઇટ ડન, થઈ ગયું સમજો. કન્સિડર ઇટ ડન. ઇટ્સ યોર ટર્ન, તમારો વારો છે. ઇટ્સ યોર ટર્ન. એવરીથિંગ ઇઝ ઓકે, એવરીથિંગ ઇઝ ઓકે, બધું જ બરાબર છે. પાવર હેઝ ગોન ઓફ, લાઇટ ગઈ. જો અંધારું થઈ ગયું. પાવર હેઝ ગોન ઓફ. પાવર હેઝ કમ, લાઇટ આવી ગઈ. પાવર હેઝ કમ. સી યુ અગેન, ફરીથી મળીશું. બાય બાય. અને મિત્રો, જો તમે વિડીયો ગમે તો પ્લીઝ તમારા મિત્રોને શેર કરો, લાઇક કરવાનું ભૂલતા નહીં. અને યસ, તમે જો આ વિડીયો પર નવા આવ્યા હોય, ચેનલ પર નયા હોય, તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ક્લિક કરો, જેથી મારા આવા લેટેસ્ટ વિડીયો તમારા મોબાઈલ્સમાં સ્ક્રીન પર આવી જાય. ઓકે, બાય. સી યુ.